વડોદરા શહેરમાં ગાયકવાડી શાસનના ઐતિહાસિક વારસા સમાન સાજીબાગમાં તંત્રની લાયાવાડીના કારણે સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ નુકસાનની ભીતિ વ્યક્ત કરી છે। આકર્ષણનું કેન્દ્ર બનેલ સહેલાણીઓ માટેની ઇલેક્ટ્રિક કારો ભંગારમાં ન ફેરવાય તથા ગાયકવાડી શાસનના બાકડા ફુવારા સહિતના સામાનનો સમારકામ કરી ઉપયોગ કરવાની માંગ કરી છે। વડોદરા કોર્પોરેશનની ચૂંટાયેલી પાક અને વહીવટી પાક વિકાસના ઓથા હેઠળ અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરે છે, જે પૈકી ઘણા પ્રોજેક્ટ ચોક્કસ આયોજનનો અભાવ અથવા ભ્રષ્ટાચારના કારણે નિષ્ફળ જતા પ્રજાના પરસેવાના નાણાંનો વેડફાટ થતો હોય છે। આ વચ્ચે સાજીબાગ ગાર્ડનમાં તંત્રની બેદરકારીના કારણે નુકસાનની ભીતિ ઉદ્ભવી છે। આ અંગે સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ માહિતી પૂરી પાડી છે કે તાજેતરમાં સાજીબાગમાં સહેલાણીઓ માટેની ઇલેક્ટ્રિક કાર આકર્ષણનું કેન્દ્ર રહી છે, પરંતુ કોન્ટ્રાક્ટર રદ થતાં હાલ કાર કોરાણે મૂકી દેવાઈ છે। આ ઉપરાંત નવી વસાવેલ 5 ઇલેક્ટ્રિક કાર પણ છેલ્લા 2 મહિનાથી જેસે તે પરિસ્થિતિમાં રહેતા નુકસાનની ભીતિ છે। આ ઉપરાંત ગ્રીન હાઉસ તો બનાવ્યું, પરંતુ ગ્રીન ચાદર ન રાખતા ઘણા વૃક્ષો સુકાઈ જવા પામ્યા છે અને ગ્રીન હાઉસનો હેતુ મરી ગયો છે। આ ઉપરાંત ગાયકવાડી શાસનની ઐતિહાસિક ક્ષણોની યાદ અપાવતા સાગના લાકડાના બાકડાના ઢગલા ખડકી દેવામાં આવ્યા છે, સાથે ફુવારાનો સામાન સહિતની ચીજવસ્તુઓનો સમારકામ કરી ઉપયોગ કરવાના સ્થાને ભંગારમાં ફેરવી ખડકલો કરી દેવાયો છે। ગ્રીન હાઉસમાં ગ્રીન ચાદર લગાવવી જોઈએ, ઇલેક્ટ્રિક કાર ભંગારમાં ન ફેરવાય તેની કાળજી રાખવી જોઈએ અને બાકડા સહિતની વસ્તુઓનો સમારકામ કરી ઉપયોગ કરવો જોઈએ। વડોદરા શહેરમાં સર સાજીયાઓ ગાયકવાડ તરફથી વડોદરા શહેરને અમૂલ્ય ભેટ કમાડીબાગ એટલે કે સયાજીબાગ આપવામાં આવ્યું છે। હાલ આપણે આ સયાજીબાગમાં આવ્યા છે ત્યારે જે જૂના જમાનાના લાકડાના બાકડા હતા એ બાકડાને અહીંયા એક ઢગલો કરવામાં આવ્યો છે, એક ભંગાર ખાતે મૂકવામાં આવી રહ્યા છે। જે જૂના જમાના ઐતિહાસિક બાકડા છે તેનો ઉપયોગ કરવો જોઈએ, તેની જગ્યાએ ઢગલા કરી દીધા છે, સાગના લાકડા છે। આ બાકડાનો ઉપયોગ કરવાથી પૂર્વજોની અને ગાયકવાડી સમયની યાદ અપાવે તેવા બાકડાને ખૂણામાં ઢગલા કરી દીધા છે। બીજી બાજુ જોવા જઈએ તો હાલ દિવાળીનો મોસમ છે ત્યારે જે સહેલાણીઓ અહીંયા આવી રહ્યા છે એમના માટે ગાડીઓ મૂકવામાં આવી હતી, જે જૂની ગાડીઓનો ઢગલો અહીંયા પડ્યો છે તે ગાડીઓ કોન્ટ્રાક્ટ રદ થવાના કારણે બંધ કરી દેવામાં આવી છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નવી ગાડીઓ ખરીદી છે, તે ગાડીઓ પણ હજુ ચાલુ કરવામાં નથી આવી। 2 મહિના થઈ ગયા, પરંતુ આ ગાડીઓ અસ્ત એવી ને એવી હાલતમાં માટી ખાતી ધૂળ ખાતી હાલતમાં અહીંયા પડી રહી છે। સાથે જોવા જઈએ તો અહીંયા એક ગ્રીન બેલ્ટની જગ્યા છે, એની અંદર જોવા જઈએ તો ગ્રીન હાઉસ બનાવવામાં આવ્યું છે। આ ગ્રીન હાઉસમાં ઉપર કોઈ પણ જાતની ગ્રીન ચાદર લગાવવામાં નથી આવી, જેના કારણે નાના નાના વૃક્ષો છે એ વૃક્ષો ત્યાં સડી ગયા છે, કોવાઈ ગયા છે અને તાપમાં સુકાઈ પણ ગયા છે। મહત્ત્વની બાબત એ છે કે આ સયાજીબાગની અંદર અસંખ્ય પ્રકારના ફુવારા જે બંધ થઈ ગયા છે એનો લોખંડ ભંગાર પણ અહીંયા ફેંકી દેવામાં આવશે। જે મહામૂલી ચીજવસ્તુઓ છે તમામ મહામૂલી ચીજવસ્તુઓ વાપરવી જોઈએ, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના જે પણ પાર્ક એન્ડ ગાર્ડન ડિપાર્ટના HOD દ્વારા અહીંયા ક્યાંક ને ક્યાંક તમામ વસ્તુઓને ભંગાર ખાતે કાઢી નાખી છે, એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ। મ્યુનિસિપલ કમિશનર સાહેબની વિનંતી છે આ તમામ જે જૂની જમાનાની વસ્તુઓ છે એ વાપરે તેવી અમારી માંગ છે।